નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જો હવે છે એ આપણે બાદબાકીના જે વ્યવહારિક દાખલા છે એ શીખવાના છે. આ પ્રકરણ છે એ છઠ્ઠું છે આપણે એની કમર. તો આપણે એમાં છે વ્યવહારિક દાખલા તમે છે એ સરવાળાના શીખી ગયા છો. આજે આપણે છે બાદબાકીના દાખલા હું તમને સમજાવું છું. જો અહીંયા પહેલા એક પ્રકરણ લખ્યું છે કે એક ગામમાં 907 માણસોની વસ્તી છે. લગ્ન પ્રસંગે 359 માણસો બાજુના ગામમાં ગયા. હવે ગામમાં કેટલા માણસો બાકી રહ્યા? હવે આપણે પહેલા છે એ શું લખવાનું છે? રકમ લખવાનું છે અને બાજુમાં લખવું ફરજિયાત છે, તમને બધાને ખબર જ છે. એટલે 907 માણસોની વસ્તી, એટલે કે 907 છે એ કુલ વસ્તી છે. આખા ગામમાં માણસોની વસ્તી કેટલી છે? તો કે 907 છે. એમાંથી 300 છે 59 માણસો બાજુના ગામમાં ગયા. 359 માણસો છે એ બાજુના ગામમાં ગયા છે. બાજુમાં લખવું કે આપણા માટે ફરજિયાત છે. હવે આપણે છે એ બાદબાકી કરવાની છે. સાતમાંથી છે 9 બાદ કરવાના, પણ નાની રકમમાંથી મોટી રકમ જ્યારે બાદ ન થાય ત્યારે આપણે બાજુની સંખ્યા ઉપર 10 કો લઈએ છીએ. જો આપણે અહીંયા 10 કો લઈએ, જો 0 ઉપર 10 કો લઈએ તો ઉપર છે કે આપણે 10 અને એના ઉપર છે 9 લખવાના. પછી આપણે છે 7 પર કેટલા લખીશું? તો કે 17. 17 માંથી છે 9 બાદ કરવાના. 9 10 11 12 13 14 15 16 અને 17 એટલે કે 8. 9 માંથી 5 બાદ કરવાના, 5 6 7 8 અને 9 એટલે કે 4. અને 8 માંથી કેટલા બાદ કરવાના? 3 3 4 5 6 7 ને 8 એટલે આપણો જવાબ કેટલો આવ્યો? તો કે 548 માણસો બાકી રહ્યા. હવે તેથી લખવી ફરજિયાત છે, નીચે જગ્યા નથી એટલે હું બાજુમાં લખું છું અહીંથી. હવે ગામમાં 548 માણસો બાકી રહ્યા. હવે બીજો દાખલો, એની રકમ છે ડેરીમાં 1 દિવસે 613 લીટર દૂધ આવ્યું, તેમાંથી 275 લીટર દૂધ છે એ વેચાઈ ગયું. તો હવે છે કેટલા લીટર દૂધ બાકી રહ્યું, એટલે કે બાદબાકી? તો કે પેલા કેટલું દૂધ હતું? તો કે 613 લીટર દૂધ આવ્યું. હવે એમાંથી વેચાયું કેટલું છે એ આપણે બાદ કરવાનું છે. તો કે 275 લીટર દૂધ વેચાય. હવે છે બાદબાકી કરવાની છે. 3 માંથી 5 નો જાય કે બાજુની સંખ્યા ઉપર 10 કો, ત્યાં છે કેટલા સંખ્યા આપેલ છે? 0. અહીંયા લખી દઈએ કે 13 માંથી કેટલા બાદ કરવાના છે આપણે? 5 5 6 7 8 9 10 11 12 ને 13 એટલે કે 8. 0 માંથી 7 નો જાય પાછો 10 કો, 0 ઉપર 10 અને 6 ઉપર 5, 10 માંથી 7, 8 9 ને 10 એટલે કે 3. પાછાથી લઈ જાય એટલે 3 લીટર દૂધ બાકી રહ્યું. હવે આપણે છે તેથી લખીએ. તેથી ડેરીમાં 338 લીટર દૂધ બાકી રહ્યું. હવે જો અહીંયા છે એ પ્રશ્ન પેલો અને બીજો આપણી સ્વાધ્યાય પૂછી છે એ પાના નંબર છે એ 106 ઉપર આપણને 4 દાખલા આપેલા છે અને 107 ઉપર એક દાખલો આપેલો છે. તો આપણે બે દાખલા છે એ તમને સમજાવ્યા છે, બાકીના 3 દાખલા તમને હું બુકમાં અને પ્રશ્ન 3 છે એ કોષ્ટક લખી પ્રશ્નના જવાબ એ બુકમાં તમને સમજાવું છું. જો હવે આપણે દાખલો પેલો અને બીજો છે એ આપણે સ્વાધ્યાય આપણે બોર્ડની ઉપર છે એ શીખી ગયા. બોર્ડ ઉપર મેં તમને પહેલો અને બીજો દાખલો છે એ કેવી રીતના ગણવો એ તમને મેં શીખવાડ્યું હતું. હવે આપણને ત્રીજો દાખલો આપેલો છે કે વાર્તાની એક ચોપડીમાં 290 પાના છે. ઉષાએ 2 દિવસમાં તેમાંથી 86 પાના વાંચ્યા.
तो उषा ने हवे केटला पाना वाँचवाना बाकी रह्या एटले 290 माइनस 86 बाजू में लखवानुं चोपड़ीना कुल पाना अने एने केटला पाना वाँच्या छे तो के 86 पाना एटले पछी आपणे एनी बादबाकी करवानी 0 माथी 6 छे ई नो जाय एटले बाजूनी संख्या उपर आपणे 10 कोल लीधो અને 9 ઉપર 8 અને 0 ઉપર 10 10 માંથી 6 જાય તો 4 8 માંથી 8 જાય તો 0 અને 2 માંથી 0 જાય તો 2 એટલે ઉષાને કેટલા પાના વાંચવાના બાકી રહ્યા તો કે 204 પછી નમને 800 રૂપિયા લઈને શહેરમાં ગયો ત્યાં તેણે 609 રૂપિયાનું જીન્સનું પેન્ટ અને પછી તેની પાસે હવે કેટલા રૂપિયા બાકી રહ્યા જો એની પાસે કુલ રૂપિયા કેટલા છે તો કે 800 રૂપિયા અને જીન્સનું પેન્ટ છે એ 607 રૂપિયાનું આવ્યું હવે આપણે બાદબાકી કરીએ તો કે 0 માંથી 7 નો જાય બાજુની સંખ્યા ઉપર 10 કો જો આપણે 0 ઉપર 10 કો લઈએ એટલે 10 અને એના ઉપર 9 લખવાના અને બાજુની સંખ્યા ઉપર પહેલાની સંખ્યા લખવાની 10 માંથી 7 જાય તો 3 9 માંથી 0 જાય તો 9 અને 7 માંથી 6 જાય તો 1 એટલે કેટલા રૂપિયા બાકી રહ્યા તેની પાસે તો કે 193 રૂપિયા હવે છે એ આપણે પાંચમો દાખલો તો કે પંચાયતની ચૂંટણીમાં 358 સ્ત્રીઓ અને 672 પુરુષોએ મત આપ્યા તો હવે ચૂંટણીમાં સ્ત્રીઓ કરતા પુરુષો વધારે મત આપ્યા કે ઓછા આપણને પૂછેલું છે તો હવે એની પુરુષોના મત કેટલા છે તો કે 672 અને સ્ત્રીના મત કેટલા છે તો કે 358 હવે આપણે છે એ 2માંથી 8 નો જાય એટલે બાજુની સંખ્યા ઉપર શું લીધો 10 કો અને અહીંયા પહેલાની સંખ્યા એટલે કે 6 અને 6માંથી 5 જાય તો 1 અને 12માંથી 8 જાય તો 4 અને 3માંથી 3 જાય તો સોરી 6માંથી 3 જાય તો 3 એટલે ચૂંટણીમાં પુરુષો 316 મત વધારે આપ્યા હવે જો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે તો કે દિવસ ગુજરાતી પુસ્તકો હિન્દી પુસ્તકો અને અંગ્રેજી પુસ્તકો પહેલા દિવસના બીજા દિવસના અને કુલ એટલે કે આ બંનેનો સરવાળો કરી અહીંયા નીચે મેં લખેલું છે હવે આપણે પ્રશ્નના જવાબ લખીશું બે દિવસમાં કુલ કેટલા ગુજરાતીના પુસ્તકો વેચાયા જો હવે પહેલા દિવસના 326 અને બીજા દિવસના 258 બંનેનો સરવાળો આપણે કરેલો જ છે તો કે કેટલો જવાબ આવ્યો છે તો કે 584 એટલે બે દિવસના કુલ ગુજરાતી પુસ્તકો કેટલા વેચાયા તો કે 584 પછી બીજું છે બે દિવસના કુલ કેટલા અંગ્રેજી પુસ્તકો વેચાયા તો અંગ્રેજી પુસ્તકો કુલ કેટલા છે તો કે 286 એટલે જવાબમાં શું આવશે 286 પછી પહેલા દિવસે હિન્દી પુસ્તકો કરતાં ગુજરાતી પુસ્તકો કેટલા વધારે વેચાયા જો હિન્દી પુસ્તકો 207 છે અને ગુજરાતી પુસ્તકો છે એ 326 છે તો 326માંથી આપણે 207 બાદ કરીએ એટલે જવાબ કેટલો આવશે તો કે 119 પુસ્તકો પછી ચોથો પ્રશ્ન પહેલા દિવસે હિન્દી પુસ્તકો કરતાં અંગ્રેજી પુસ્તકો કેટલા ઓછા વેચાયા હવે પહેલા દિવસે અંગ્રેજી પુસ્તકો છે 189 અને હિન્દી પુસ્તકો છે 207 તો આપણે 207માંથી 189 બાદ કરી દઈએ એટલે કેટલો જવાબ આવશે તો કે 18 પછી પાંચમો પ્રશ્ન બીજા દિવસે અંગ્રેજી પુસ્તકો કરતાં ગુજરાતી પુસ્તકો કેટલા વધારે વેચાયા જો હવે બીજો દિવસ જોવાનો છે આપણે અંગ્રેજી પુસ્તકો અને ગુજરાતી પુસ્તકોનો બીજો દિવસ છે એ 258 અને અંગ્રેજી છે એ 96 તો 258માંથી આપણે 96 છે એ બાદ કરી દઈએ એટલે જવાબ કેટલો આવશે તો કે 161 બે દિવસમાં ગુજરાતી પુસ્તકો કરતાં હિન્દી પુસ્તકોનું વેચાણ કેટલું ઓછું છે બીજા દિવસે બરાબર બે દિવસમાં ગુજરાતી પુસ્તકો અને હિન્દી પુસ્તકો ગુજરાતી પુસ્તકો છે એ કેટલા છે 258 અને હિન્દી પુસ્તકો છે 175 એટલે 258માંથી 175 આપણે શું કરી દેવાના છે બાદ કરી દેવાના છે એટલે આપણને જવાબ છે કેટલો મળશે 202 પછી છે સોરી સાતમો પ્રશ્ન બે દિવસમાં અંગ્રેજી પુસ્તકો કરતાં હિન્દી પુસ્તકોનું વેચાણ કેટલું વધારે છે હવે બે દિવસ જોવાના છે એટલે કે આપણે આ કુલ સરવાળો જોવાનો છે જો છઠ્ઠા પ્રશ્નમાં એમ જ છે આપણે કુલ સરવાળો જોવાનો છે 284માંથી 300 છે એ 82 તમે બાદ કરશો એટલે અહીં 202 જવાબ છે એ આવશે બે દિવસનું પૂછેલું છે એટલા માટે હવે સાતમું છે બે દિવસમાં અંગ્રેજી પુસ્તકો કરતાં હિન્દી પુસ્તકોનું વેચાણ કેટલું વધારે છે તો બે દિવસનું અંગ્રેજી પુસ્તકોનું છે 200 ને
86 અને હિન્દી પુસ્તકોનું છે 584. આપણને છે એ બે દિવસમાં હિન્દી અને અંગ્રેજીનું કીધું છે. હિન્દીનું 382 અને અંગ્રેજીનું છે એ 286, એટલે 382માંથી 286 છે આપણે બાદ કરી દેવાના, એટલે કેટલો જવાબ આવશે? 96. બે દિવસમાં હિન્દી પુસ્તકોનું કુલ વેચાણ 350 કરતાં વધારે છે કે ઓછું? જો બે દિવસમાં હિન્દી પુસ્તકોનું છે એ આપણે જોવાનું છે. હિન્દી પુસ્તકોનું કેટલું છે? તો કે 382, એટલે 350 કરતાં કેવા છે? વધારે છે. એટલે વધારે લખ્યું છે કેટલું? તો કે આપણે 382માંથી 350 છે બાદ કરી દઈએ, એટલે જવાબ આપણને મળશે 32. પછી પહેલા દિવસે ગુજરાતી પુસ્તકો અને અંગ્રેજી પુસ્તકોનું કુલ વેચાણ 500 કરતાં વધારે છે કે ઓછું? તો પહેલા દિવસે આપણે ગુજરાતી પુસ્તકો છે અને અંગ્રેજી પુસ્તકોનું કુલ વેચાણ જોવાનું છે. ગુજરાતીનું છે 584 છે અને અંગ્રેજોનું છે એ કેટલું છે? 286. તો એ 500 કરતા કેવું છે? હે, પહેલા દિવસ છે એ ગુજરાતી પુસ્તકો અને અંગ્રેજી પુસ્તકોનું કુલ વેચાણ 500 કરતા વધારે છે. તો કે કેટલું છે, કેટલું વધારે છે? તો કે 15 રૂપિયા છે એ વધારે છે. પછી છે 10મો પ્રશ્ન. બીજા દિવસે હિન્દી પુસ્તકો અને અંગ્રેજી પુસ્તકોનું કુલ વેચાણ 300 કરતાં વધારે છે કે ઓછું? હવે બીજા દિવસનું જોવાનું છે આપણે. એમાં હિન્દી પુસ્તકો છે બીજા દિવસે 175 અને આપણે છે એ બીજું શું કીધું છે? હિન્દી પુસ્તકો અને અંગ્રેજી પુસ્તકો છે 96 છે. બંનેનો આપણે સરવાળો કરી દઈએ તો કેટલું આવશે? તો કે ઓછું આવશે. કેટલું ઓછું છે? તો કે 28 રૂપિયા. જો હવે તમે છે એ અહીંયા પ્રશ્નના જવાબ કોષ્ટક આધારિત જ જોવાનું છે. તમને પહેલો દિવસ કીધો હોય તો પહેલો, બીજો દિવસ કીધો હોય તો બીજો દિવસ, અને બંને દિવસનું કુલ કીધું હોય તો એ રીતના મોટી રકમમાંથી નાની રકમ છે એ બાદ કરી દેવાની, એટલે તમને છે એનો જવાબ છે એ મળી જશે. હવે જ્યારે હું તમને આ બંને પેજની છે એ PDF મોકલું ત્યારે સરસ મજાના અક્ષરે બધાએ છે એ લખવાનું છે. થેન્ક યુ.